ભાભી આશુ બિસ્કિટ ખવડાવો છો તમે અમને? તમને ખબર છે ને, શિયાળો શરૂ થઈ ગયો છે અને ઠંડી પણ પડવા લાગી છે. શિયાળામાં નાના છોકરાને ક્રીમવાળી બિસ્કિટ ખવડાવાય એટલી પણ ખબર નથી પડતી? શિયા શાંત થઈ જા, મને ખબર છે કે ક્રીમ ન ખવડાવાય અને શરદી થઈ જાય, એટલે જ હું ક્રીમ સાઈડમાં કાઢીને પછી બિસ્કિટ ખવડાવું છું. અને રુદ્ર ક્યારનો રોતો હતો તો મને થયું કે થોડી વાર રમાડવામાં ટાઈમ નીકળી જાય ને તો એનું રોવાનું બંધ થઈ જાય. તો પણ બિસ્કિટ ના ખવડાવાય શિયાળામાં, એને શરદી થઈ જશે તો દવાખાને અમારે જવાનું રહેશે. તમને તો કાંઈ ફેર નહીં પડે. શિયા, એ જેવો તારો દીકરો છે ને એવો મારો પણ દીકરો જ છે. હું મોટી માં છું એની, મને ખબર છે કે એને શું ખવડાવાય ને શું ન ખવડાવાય. હા, મોટી માં છો ને એટલે તો ક્રીમ વાળી બિસ્કિટ ખવડાવો છો. શિયા, તને કહું તો છું કે મેં ક્રીમ નથી ખવડાવ્યું, તું કેમ મારી સાથે બહેસ કરે છે? તમારે છે ને રુદ્રને આજ પછી કઈ ખવડાવવાનું જ નહીં. શિયા, ખવડાવવાનું નહીં એટલે શું? મારો એટલો પણ અધિકાર નથી? તમે છે ને અધિકારની વાત જ ના કરો. શું માઇન્ડું છે આ બધું? આ જુઓ ને મમ્મી, રુદ્રને ક્રીમ વાળી બિસ્કિટ ખવડાવે છે. તને ખબર છે કે એને ક્રીમ ખાવાથી કફ થઈ જાય ને અત્યારે શિયાળો ચાલે તોય તું આડી થઈને અહીંયા ક્રીમ વાળા બિસ્કિટ લાવે છે? બા, મેં નથી ખવડાવ્યા ક્રીમ વાળા બિસ્કિટ, તમારી જાતે જ જોઈ લો. ક્રીમ હું સાઈડમાં જ કાઢું છું. અને રુદ્ર જેવો શિયાનો દીકરો છે ને એવો મારો પણ દીકરો છે. મને ખબર છે કે એને શું ખવડાવાય ને શું ન ખવડાવાય. પણ તને એ પણ ખબર છે કે બજારમાં ખાલી ક્રીમ વાળા જ બિસ્કિટ નથી મળતા, સાદા મળે છે, તો આપણે સાદા લેવાય ને? બા, એ બિસ્કિટ હું નથી લઈ આવી, મેં તો જોયા એટલે ખવડાવવાનું ચાલુ કર્યું, હવે નહીં ખવડાવું. ખબરદાર, તું હવે ક્યારે ત્યાં એને ખવડાવવાની કોશિશ પણ કરી છે તો? મમ્મી, એને શું કામ તમે કહો છો? એને છોકરા નથી તો ક્યાંથી ખબર પડે કે છોકરાને શું ખવડાવાય એમ? શિયા, શું બોલે છે? એને ભાન છે આ બધું? શિયા સાચું જ બોલે છે. એ જેણે છે ને છોકરા જણ્યા હોય ને એને ખબર પડે કે છોકરાને કેમ રખાય. એક તો આટલા ફૂલ જેવા બાળકને કેમ ઉછેરવા અને કેમ રાખવા એની તો તને અક્કલ છે નહીં, પણ ક્યાંથી હોય? તારે પેટે તો તે છોકરું જણ્યું નથી એટલે તને આવી બધી ખબર ના હોય ને તો અમારા જેવાને પૂછાય કે બા હું આપું, હું તો ઘરમાં જ મરી હતી. બા, આટલી નાની અમથી વાતમાં આટલું બધું બોલવાની જરૂર નથી. ખબર છે મને કે મારે છોકરા નથી, પણ મને એ પણ ખબર છે કે છોકરાઓને કેમ ઉછેરાય. કેટલા ઉછેર્યા તે? અને તારે તો શું છે, આ બધું ખવડાવ્યું પીવડાવ્યું ને હવે તું તો વહી જઈશ. ઓલા છોકરાને જો કંઈક થશે ને તો ધક્કા તો એના મા બાપે ને અમારે ખાવા પડશે, તારે હું? બસ કરો બા, બહુ મેં આટોડા મારી લીધા. વાંજણી હું એક જ નથી, તમારા દીકરાને પણ છોકરા નથી. કેમ એને આવું નથી બોલતા? કેમ એને આવા મેળા નથી મારતા? કારણ કે છોકરાઓ તો બાઈડિયું જણે, પુરુષો નહીં, એટલે તને કેવું પડે. સારું, સંભળાવી લીધું ને, આજના દિવસનો ખોટો પૂરો થઈ ગયો. નકર હજી સંભળાવી લ્યો કે હું વાંજણી છું, હું મારે છોકરા નથી. હું તો રોજ ભૂલી જાઉં છું ને કે મારે છોકરા નથી. જે છે તે હકીકત છે, હવે એને યાદ રાખવું, ભૂલવું કે એના માટે કંઈક કરવું એ તું જાણે. હે ભગવાન, કેટલા દિવસ આવા મેળા સાંભળવાના રહેશે મારે? શું મારામાં જીવ નથી? શું મને તકલીફ નહીં થતી હોય? સમજતા જ નથી. તારું મોઢું આમ ચડેલું છે તો ચડેલું જ રહી ને. આ ઓલી મિરકી, એને કેટલી વાર કીધું કે રુદ્રને અત્યારે કફ થઈ જાય, અત્યારે શિયાળો છે, એને ક્રીમ વાળું કે ઠંડુ કે કઈ નહીં ખવડાવવાનું, તોય અત્યારે જોઈએ ક્રીમ વાળા બિસ્કિટ ખવડાવતી હતી. તું અને નાની બહુ છે ને બે હરખા છો, જેમ આપણને બેને નથી પડતું ને એમ એ બહુ ને બેને નથી પડતું. તમે તો હું હવે ચૂપ બેસો ને, હું ને તમે શું સંબંધ છે ને એનો ને મારો શું સંબંધ છે? એમાં ક્યાં એવું આવ્યું કે મારું ને તારું નથી ભળતું એટલે તારું ને એનું નથી ભળતું? અરે આ મોટીઓને છોકરા રમાડવા ગમતા હોય, એ રુદ્રને રમાડતી હોય તો એમાં નાનીઓને જરાય ગમે નહીં, એનો જીવ જાય છે. એ તો કોઈ પણ માં હોય ને તો એને એવું જ થાય.
અને ઓલીને તો છોકરું છે નહીં એટલે એને કાંઈ ન ખબર પડે કે છોકરા કેમ મોટા કરવા, એનું દુઃખ શું, એનું સુખ શું, એની તકલીફ શું. એટલે પછી સિયાને તો કંઈક થાય જ ને. અને બીજું, જો રુદ્રને કંઈક થાય તો પછી ઓલી તો ખાઈ જાય, અને દોડવાનું કોને દવાખાને? એ વહુને બધી ખબર પડે હોય બધી બાબતની, ભલે છોકરાનો જણ્યા હોય. હા, તું છો ને આ નાની વહુ જેવી જ છો. આ છોકરાને ખવડાવે ને એમ કે માંદા ન પડી જાય, ઉપરથી હાજા રહે એને ખવડાવી દેજો. ખબર નહીં તમને આ મોટી વહુ હારે હું છે, બસ એનું જ ઉપરાણું ખેતતા હોય. અને આ છે ને બાયુની વાતમાં તમને કાંઈ સમજ ન પડે એટલે તમારે તો ચૂપ જ રહેવાનું. હા, અમારે તો ચૂપ જ રહેવાનું, કાંઈ વાંધો નહીં, ચૂપ રહેવું બસ. તમને સમજાય દીધી, મોડું થઈ ગયું છે ઘણું. બસ તમે તો એવું જ બોલજો. એમ નહીં કે નવરા પડે તો કાંઈક મંદિરે જઈને બેહે, બે રહી ઘરમાં ને ઘરમાં. પછી બાયુ કોની આરે લડે છે ને હું કરે છે ને એ જોયા કરવાનું. બિચારી સિયા, છોકરાને કાંઈ થાય તો દોડવાનું તો એને છે ને. રુદ્ર આવ્યું તારી પાસે? હજી 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 એવું કરું, જો આવું કરું, જો આવું કરું, જો રુદ્ર 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 રુદ્ર. બધું કામ પતી ગયું છે, હવે થોડી વાર હું રુદ્ર ને રમાડું. જોજે પાછી કઈ ખવડાવી નહીં દેતી. અરે વો બેટા, આ ગોવિંદ જે વોકર લાવ્યો છે ને એમાં બેસાડ ને. મારું દીકરું ચાલતા શીખશે, જો 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 પેલી 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 ગાડી જો, યલો યલો. જો મોટી ગાડી આવે તારા માટે, મોટા પપ્પા લેવા છે ને ગાડી, એમાં બેસવાનું તારે. મારું દીકરું ચાલતા શીખશે જો. આ કોનું છે, કોનું છે? જા જા જા, એ બરાબર બેસાડ જો ને. હા, એના પગનું ધ્યાન રાખજે પાછી. એ જો જો, ચાલો ચાલો ગોળ ગોળ ફરો. ચાલો. હા, મારું દીકુ ચાલે. એને કેટલી ગમે છે ગાડી, મજા આવી ગઈ એને. ચાલે મારું દીકુ, ચાલે છે, ચાલે છે. એ બમ દીકરો, એ હા બેટા, હા આઈ છું છે. આભી આ વોકર લાવ્યા છે ને તો ભલે લાવ્યા, પણ આ વોકરમાંથી પડી ના જાય એ ધ્યાન રાખજો. હા સિયા, મારું ધ્યાન જ છે, હું અહીંયા જ તો બેઠી છું. હા એ તો ખબર છે કે કેવું તમે ધ્યાન રાખો છો. ઓ બેટા, આ તમે છે ને કોઈ હારું બોલતા નથી. એ છોકરા પડે ને તો જ ઉભા થતા શીખે, આ પડ્યા વગર કોઈ શીખે ખરા છોકરા? કહી દી, એ અમે નાના હતા ને તો અમે પડતા ને તો કપાળે ઢોકળા થઈ જતા અમને. ગોવિંદ કેટલા હરખ થી આ રમકડા લાવતો હોય છોકરાઓ માટે, અને તમે એમાંય પોચા કાઢો પાછા. યો બોલ્યા કે પડી પડી ને કપાળે ઢોકળા થઈ જતા, એ આપણા સમયમાં છે ને ગારવાળી જમીન હતી એટલે પડીએ ને તો વાગે નહીં. અને આ જો આ લાદી, એ જરાક પડે ને તો છોકરાઓને કેટલું વાગે. સિયા જે કહે છે એ હાચું જ કહે, પણ તમને તો કોણ જાણે કેમ તે એ જ હારી લાગે તમને. અને સાંભળ, એ જરાક હરખી રીતે તો કર, જો એના પગ વાંકા વળી જાય છે, ચાલે છે તો ધ્યાને નથી રાખતી પાછી. યા એકના છોકરા પડી જતા હશે, ગામમાં બીજાના કોઈના છોકરા નહીં પડતા હોય. મંડાણી છે તે. અરે વાહ, આ સરસ મજાનું વોકર કોણ લાવ્યું રુદ્ર માટે? રુદ્ર આદિભાઈ કોણ લઈ આવે? રુદ્ર માટે તો એના મોટા બાપુ લઈને આવે ને બધી વસ્તુઓ. અરે વાહ, સરસ છે. અરે વાહ રુદ્ર, તને તો વોકર મળી ગયું નહીં? ઓકે ઓકે ઓકે. આ ગોવિંદ એક રમકડું આવ્યો ત્યાં ઘરની નાની વહુને એમાં વિઘન દેખાય છે. વિઘન? એમાં શેનું વિઘન? કઈ નઈ આદિભાઈ, સિયા તો એમ કહેતી હતી કે પડી ન જાય, ધ્યાન રાખજો, બસ બીજું કઈ નહીં. પડી જાય તો એમાં શું થઈ ગયું?
છોકરા હું તો પડતા જ હોય ને. તમે તમતારે ચિંતા ના કરો. હા, બોલવા વાળા તો બોલ્યા કરે, એનું તમે જરાય મન પર ના લેતા. હમ, ચલો બાય બાય કરો, ટાટા બાય બાય. તમે પહેલા મને એ કહો કે બાર હમણાં શું બોલ્યા? બોલવા વાળા બોલ્યા કરે, એનું સાંભળવાનું નહીં, એટલે એનો મતલબ શું થાય? અરે મારી રાણી, જો અરે હું તો જે કંઈ પણ બોલ્યા જ કરું, પણ તારે મારું મન પર નહીં લેવાનું એમ. આ હા હા હા, બસ રહેવા દો. તમારા મનમાં તો એમ જ છે ને કે મને કઈ ખબર જ નથી પડતી, બધી ખબર છે મને, તમને બહુ છે ભાભીનું, મારે તો તમારી સાથે બોલવું જ નથી, બોલાવતા નહીં મને. અરે પણ મારી વાત તો સાંભળ, એમાં તું આટલો ગુસ્સો શું કામ કરે છે? ભાભી થોડી વાર રુદ્રને રમાડે એ તો સારું કહેવાય ને, એટલે કે તારે થોડીક નિરાશ, બીજું શું? એમાં શું નિરાશ? મારો છોકરો મને કઈ નડતો નથી તો હું એને રમાડવા આપી દો. રુદ્ર આપણા બધાનો છે યાર, ઘરમાં બધા રુદ્રને સાચવે છે, તો એ રમાડે એમાં શું થઈ ગયું? બધાનો નથી, ભાભીનો તો બિલકુલ નથી. યાદ રાખજો, તમારું કહેવાનું એમ જ છે ને કે હું રુદ્રને ભાભીને જ આપી દઉં. ભાભીને આપી દેવાની વાત ક્યાં થઈ આમાં? હું ખાલી ફક્ત એટલું કહું છું કે એ કઈ પણ વસ્તુ રુદ્ર માટે લાવે, મોટા ભાઈ કે ભાભી, એ તને જરાક પણ નથી ગમતું. તું બધી જ વાતમાં એના વાંક કાઢ્યા કરે છે કે આ વસ્તુથી આમ થશે, ઓલાથી આમ થશે, એવું શું કામ કરે છે? એવું જ કરીશું. તમને ખબર છે રુદ્ર અત્યારે મારી પાસે બિલકુલ નથી રહેતો, હું તેડું તે રોડવા લાગે છે, ભાભીનો એવાયો થઈ ગયો છે. હા તો એ તો જેવો પ્રેમ આપો એવું રીતે છોકરો રહે, એમાં શું? એટલે તમે કેવા શું માંગો છો? એટલે મારું કહેવાનો મતલબ એમ કે બાળકને શું હોય કે તમે એને રમાડો, એને વાલ કરો, એની સાથે ટાઈમ આપો, તો એ વધારે તમારી સાથે રહેવા કરે. બાકી તો ભાભી અને મમ્મી જે પપ્પા છે આ લોકો બધા વધારે સમય આપે રુદ્ર પાછળ, તો તારી પાસે ન આવતો હોય તું કામ કરવામાં હો, એટલા માટે. એ તો મને બધું સમજાઈ ગયું છે, બધી ખબર છે મને કે આ બધું ભાભી ચાઈથી કરે છે, તમે ના શીખવાડો મને. મને બધી ખબર છે તમે ભાભીની સાઈડ શું કામ લ્યો છો ને, ભાભીને કઈ સંતાન નથી ને, એટલે રુદ્રને એની સાઈડ કરવા માંગે છે. યાર તું કેવું વિચારે છે, એવું કઈ જ નથી. ખેર છોડ, તારી સાથે કોઈ વાત કરવી જ નકામી છે. હા હવે જ લાગશે વાત કરવી જ નકામી છે. બધાને મીરા ભાભીની જ સાઈડ લેવી છે, કોઈને મારી સાઈડ નથી લેવી. એ છોકરો મારો છે, હવે જોઉં છું કેમ તેડે છે રુદ્રને. ઘડિયાળ અહીંયા પડી છે. અને મીરા, હા તમે સારી છે ને તારી? હા મને કાંઈ વાંધો નથી. વાંધો તને હોવો પણ નહીં જોઈએ. અને બીજું શું કહું છું બોલો ને, કે તું રુદ્રને રમાડે ને તો એના વોકરમાં બેસાડતું ધ્યાન રાખજે, પડી નહીં જાય. ગોવિંદ શું સમજાવો છો તમે? પણ મને ખ્યાલ છે રુદ્રની આદત છે ને, એ વોકરમાં બેસે ને એવો જ દોડવા માંડે છે, એને તો એવું લાગે છે કે એને પગ આવી ગયા છે, એટલે હું ત્યાંની પાસે જ રહું છું. પણ સાચું કહું ને તો સિયાને આ વસ્તુ જરાય નથી ગમતી. હું રુદ્રને રમાડતી હોય ને તો એને સહેજે પસંદ નથી આવતું, શું કરું? તું તારા શું કરવાનું કે રુદ્રને દિવસમાં એકાદ વાર રમાડવાનું, પછી સિયાને રમાડવા દેવાનું. ગોવિંદ હું ક્યાં ના પાડું છું, રુદ્ર એનો જ દીકરો છે ને, એને કંઈ રમાડવા માટે પરમિશન થોડી આપવાની હોય. પણ હું રુદ્રને જોઉં ને તો મારી અંદરની મમતા જાગી જાય છે. મને એમ થાય છે કે 24 કલાક મારી પાસે જ એને રાખું. સારું હવે તું વધારે ભાવુક નહીં થા, અને રુદ્રને તો જોઈને મને પણ ઘણી વાર રમાડવાનું મન થાય છે, પણ શિયાનો સ્વભાવ કેવો છે ને? કાંઈ નહીં, એ તો માણસની ફિતરત છે, શિયા ધારે ને
તો પણ એ પોતાના સ્વભાવને ક્યારેય ના બદલી શકે, કારણ કે એ તો જન્મજાત હોય છે ને. જવા દો, આપણે એના જેવું થવાની કોઈ જરૂર નથી. અને તમે પણ ચિંતા નહીં કરો, હું રુદ્રને રમાડીશ ને તો પાક્કું ધ્યાન રાખીશ. સારું, ચાલ. ઓ રુદ્ર, ટેન 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 ટીંગ, અપ 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 પપ પપ ભીશું પપ 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 ભીશું. ઓ રુદ્ર, અરે યાર, મારે ઓફિસ જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. હા ભગવાન. ભાભી, ભાભી. હા ભાઈ. અરે જરા અહીં આવો ને. એ યાર, હા દીભાઈ. અરે તમે થોડી વાર આ રુદ્રને સાચવો ને, મારે ઓફિસ જવું છે અને સિયા બજારમાં ગઈ છે, તો તમે આનું ધ્યાન રાખજો. હા ભાઈ. ઓ ઓ બચ્ચું રડવાનું નહીં જો. ટેન 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 ટેન. સારું, હું જાઉં છું. હા રુદ્ર, એ દીકા પપ્પા આવી ગયા, પપ્પા આવી ગયા. શું માર દીકરા, શું થાય છે? બસ હાલો હાલો હાલો. અરે દૂધ, રુદ્ર પણ રોવે છે ને. દૂધ બેટા, હું આવું. હા ભાભી, શું કરો છો અહીં આવો? શું થયું તમને? નાક કઈ જેવું કઈ છે કે નહીં? શરમ છે કે નહીં? મેં કેટલી વાર ના પાડી હતી કે તમે કોકરમાં ના વેસારો એને. મારી વાત તો સાંભળ, પણ લાગે જ ને, વધારે નથી લાગ્યું. બસ હવે હાથ નો લગાવો મારા દીકરાને. એક મિનિટ રૂકો, હું આવું એને શીખવાડું. ચલ ચલ. આ દૂધને પણ ટાઈમે જ જવું હતું. રુદ્રને લાગી ગયું હશે ને, સિયા તો મારો વારો કાઢી નાખશે. ભાભી, તમે મારા દીકરાને ભરખી જવા માંગો છો. તમારે તો સંતાન નથી, પણ અમને પણ સંતાન વગર ના કરવા માંગો છો. પાછળ પડી ગયા છો મારા દીકરાને. સિયા, આવું ન બોલ. બસ મારે તમારું કાંઈ સાંભળવું નથી. હવે બધી મને ખબર પડી ગઈ છે. તમને એટલી પણ ખબર ન પડે કે એકલા મૂકીને ના જવાય એમ? પણ દૂધ હું ગેસ ઉપર મૂકીને ભૂલી ગઈ હતી. હા, આવડે જ છે તમને બધા બાના બનાવતા. ખબર છે કેવો રડે છે? મને ખબર છે કેને લાગી ગયું હશે. હું તારી માફી માંગુ છું, પણ ખરેખર મારો આવું કાંઈ વિચારધારણા નહોતી કે રુદ્રને લાગી જાય. રુદ્રમાં મારો પણ જીવ છે. હા, હવે નાટક કરવાની જરૂર નથી. શું છે આ બધું? શું ચાલ્યું છે? બા, શું થયું છે? શું બા? આ મારા દીકરાને ભરખી જવા માંગે છે. તમને ખબર છે રુદ્રને હોકરમાં બેસાડીને જતી રહી હતી અંદર, અને પાડ્યો મારા દીકરાને. હવે તો બા બસ બહુ થયું. હવે આજ સાંજે બધા ભેગા થઈને ફેસલો કરી જ નાખીએ કે આ ઘરમાં આ લોકો રહેશે અથવા અમે રહેશું. વાત પૂરી? નથી સાંભળવું મારે કાંઈ. મીરા, શું માંડ્યું છે તે આ બધું? હે, શું માંડ્યું છે તે? અત્યાર સુધી પહેલાં ને તે હેરાન કર્યો, અને હવે આ તે નવો પ્લાન કર્યો કે એને વોકરમાં બેસાડીને એને પાડીને. મને તો ખેતાને વિચારતાય શરમ આવે છે. શું છે આ બધું? બા, તમે લોકો ખોટું સમજી રહ્યા છો. એને વોકરમાં મેં નહોતો બેસાડ્યો, આદિભાઈએ બેસાડ્યો હતો. હું તો દૂધ ગરમ કરતી હતી, અને રુદ્રને રમાડવામાં દૂધ ભૂલી ગઈ હતી. હું ગેસ બંધ કરવા ગઈ ને, એટલી વારમાં રુદ્ર પડી ગયો. હું શું કામ એને હેરાન કરું? બસ આ તારી વાર્તા બહુ સરસ છે, પણ એમાંથી મને તો કાંઈ સંતોષ થવાનો જ નથી. ગમે તે થાય સિયા, આજે રાતે જ્યારે બધા ભેગા થાય ને, એટલે ફેસલો કરી જ નાખો છે. બસ. હા બા, હું આવું હમણાં. રુદ્ર રડે છે. બા, તમે તો સમજો, એક માં ક્યારેય એના સંતાનને હાનિ ના પહોંચાડી શકે. હું આ ઘણા વખતથી જોઈ રહી છું. કોઈ ને કોઈ રીતે તું રુદ્રને હેરાન કરે જ છે, અને પછી
વાર્તા કરે છે, મમતા બતાવે છે. મારો રુદ્ર, મારો રુદ્ર, મારે એના રમાડો છે, એ મારો છે. પણ અમે જોઈએ જ કે જો એક માં હોય ને, ગમે એટલું દૂધ ઉભરાઈ જાય ને, તો પોતાના છોકરાને કે પોતાના સંતાનને એમને મૂકીને ત્યાં જાય જ નહીં. દૂધ જાય તો ઘોળ્યું જાય, દીકરા કરતા એ વધારે ના હોય. પણ બા, મને નહોતી ખબર કે વોકરમાંથી પડી જશે. હું એને રોજ બેસાડું છું ને, મને થયું કે ગેસ બંધ કરતાં કેટલી વાર લાગશે. તો તું એવું વિચાર કે ક્યારેક તું કપડાને ઇસ્ત્રી કરતી હોય, ઇસ્ત્રી ગરમ હોય, દૂધ ઉભરાય છે, રુદ્ર અહીંયા બેઠો છે, એટલે તને એ ખબર જ ન હોય કે એ ત્યાં જશે ને દાઝી જશે. પણ તારો ઈરાદો એવો જ હતો કે તું ત્યાં જાય, ઓલો વોકરમાંથી પડે અને તને શાંતિ મળે. બસ બા, તમે લોકો કેમ નથી સમજતા, આવડા એવા બચ્ચાને હેરાન કરીને મને શું મળશે? મારા એવા કોઈ ઈરાદા નથી. આ નાની નાની વાતો કેવું મોટું સ્વરૂપ પકડે છે ને, એનો કઈ કહેવાય નહીં. અને એનો દાખલો આપણા ઘરમાં જ બહેનો. નહીં નમાની વાતમાં ભાઈ માણાને નોખા થઈ જવું છે, એ કોઈની સહનશક્તિ જ નથી, ભેગા રહેવું જ નથી. છોકરા છે, પડી જાય ક્યારેક, હવે એમાં આટલું બધું કાંઈ મોટું સ્વરૂપ ન પકડી લેવાનું હોય. બસ હવે આ લોકોનું કેટલા દિવસથી આ બધું ચાલે જ છે, અને એમાં આપણે જોઈએ જ છીએ કે બધો મીરાનો વાંક છે. બસ હવે તો ફેસલો થઈ જાય ને, એમાં જ સારું છે, ભલે નોખા થઈ જતા. એ સારું, હવે બધાની મરજી જો એવી જ હોય ને તો નોખા કરી દેવી, છોકરો ખાઈ પીને આવે એટલે વાત કરવી. હા, જે ફેસલો આવે તે, પણ ઘરમાં શાંતિ તો થઈ જાય. હું એ કંટાળી ગઈ છું હવે આ રોજના નાટકથી. જો છોકરો, આજે જે ઘરમાં ઘટના ઘટી ને, એને કારણે તમારે નોખા રહેવું છે, નોખા થઈ જવું છે, એવું તારી માં કહે છે. અને એમ કહે છે કે હવે તો હું આ વાતથી કંટાળી ગઈ છું, પણ મારી તમને બેને એક સલાહ છે. દીકરાઓ, છોકરાઓ તો છે ને કાલ મોટા થઈ જશે, અને એકબીજાને હથવારે હોય ને તો છોકરું મોટું ક્યાંથી છે ને એ ખબર ન પડે આપણને. તમને તો ખબર છે ને, બજારમાં ખરીદી કરવા જાવી, માની લો કે આપણે દ્રાક્ષ લેવા જઈએ છીએ, તો જે દ્રાક્ષ એક લૂમખામાં લાગેલી હોય ને એનો ભાવ અલગ હોય છે, અને જે છૂટા પડ્યા ગયેલા દાણા હોય ને એ હાવ મફતના ભાવે આપી દેતા હોય છે લોકો. એટલે મારું તો એવું કહેવું છે, તમે બંને છોકરાઓ અને બંને વહુઓ સંપીને રહ્યો ને તો એકબીજાને જીવનમાં કામ આવશો અને તમારી પ્રગતિ થશે. બાપુજી, એમાં મીરાનો કે વાંક ના ગણાય. હવે એને દૂધ ગરમ થતું હતું ને અચાનક રુદ્ર પડી ગયો, તો એક આકસ્મિક રીતે થયું છે, એમાં હવે ખોટું ના લગાડવાનું હોય. હા મોટા ભાઈ, અમારી વાત સાચી છે. સિયા, જે બમનું તે તો બની ગયું અને રુદ્રને કંઈ નથી થયું, તો પછી એ વાતને લઈને અમે બંને ભાઈ જુદા રહેવા જતા રહીએ, એ તો ખોટું કહેવાય ને. અને વહુ, આ નાની નાની બાબતોમાં તમે તમારા ભાભીને ગમે એમ બોલો, એ સારું ના લાગે, એ તમને ના શોભે. હવે તમે મોટા થયા છો, એક બાળકના માં થયા છો, તો તમારે સમજદારી દાખવવી જોઈએ. મોટા ભાઈ, તમે મને ના સમજાવો, આખો દિવસ મીરા ભાભી સાથે મારે રહેવું છે, તમે તો ઓફિસ પર જતા રહ્યો છો, ઘરે શું બનાવ બને છે એ થોડી તમને ખબર હોય છે. આ તો બસ ભાભીએ કહ્યું કે દૂધ ગરમ થતું હતું એટલે ગઈ હતી, તો તમે માની પણ લીધું. સિયા, એ વાતના સાક્ષી આદિભાઈ પણ છે, હું ખરેખર રસોડામાં કામ જ કરતી હતી, પણ તારી આંખે શું પાટા બાંધ્યા છે ને મને સમજાતું જ નથી. હું શું કામ રુદ્રને હેરાન કરું, એનામાં જેટલો જીવ તારો છે ને એટલો જ મારો છે. તારે તો બાળક છે, મારે તો બાળક નથી. બાળક નથી ને એટલે જ તમે આવું કરો છો. મારે કોઈનું હવે કંઈ સાંભળવું નથી. તમે લોકો આ ઘરમાં રહેશો તો અમે નહીં રહીએ, વાત ફિનિશ. ફવા, તમે શું કહી રહ્યા છો, તમને કાંઈ ખબર પડે છે? મોટા ભાઈ, તમારા ઘર છોડીને ના જવું હોય ને
તો અમે લોકો કઈ ભાડે મકાનમાં રહેવા જતા રહીશું. સિયા, આ તું શું બોલે છે? તમારે આવું છે કે આ લોકો જોડે અહીં જ રહેવું છે? હું જાઉં. સિયા, એક કામ કરો, તમે લોકો જ અહીંયા રહો, અમે ઘર છોડીને જતા રહીશું. ગોવિંદ, એ લોકોની સાથે સાથે રુદ્ર પણ હેરાન થશે. એની કરતાં સારું છે કે આપણે જ આ ઘર છોડી દઈએ. કમસે કમ એ લોકો શાંતિથી રહેશે તો ખરા. સારું બેટા, હવે તમે રુદ્ર સાથે શાંતિથી રહેજો. બા બાપુજી, જ્યારે તમને અમારી યાદ આવે ત્યારે તમે આવી જજો મળવા માટે. અને હું અને મીરા એક દીકરાને વહુ તરીકેની બધી ફરજો પૂરી કરશું. પણ હવે વહુને મીરા આંખમાં તણાખલાની જેમ ખૂંચતી હોય તો અહીં રહીને કંઈ ફાયદો નથી. અહીં રહેશે તો રોજ રોજ ઘરમાં ઝઘડા ઊભા થાય, એની કરતાં અમારું અહીંથી જતું રહેવું જ સારું છે. બંને દીકરાઓ અને બંને વહુઓને હું કહી દઉં છું, જે પણ કંઈ ફેસલો લ્યો ને સમજી વિચારીને લેજો. આ કંઈ થોડા દિવસની કે બે દિવસની વાત નથી. એક વખત નોખા થયા ને પછી પેલી કહેવત જેવું થશે, જેના અન્ન જુદા એના મન જુદા, પછી તમે ક્યારેય ભેગા નહીં થઈ શકો. એના કરતાં તો અત્યારે જ અડધો કલાક બંને જુદા થઈ જાઓ અને વિચારી લો કે તમારું જીવન ક્યાં છે, શું છે ને કેમ છે, પછી નિર્ણય લેજો. બા, અમારે કાંઈ વિચારવાનું છે જ નહીં, અમે તો હરેક હાલતમાં રહેવા માટે ખુશ જ છીએ. સિયાનો ફેસલો છે એટલે અમે ના નથી પાડતા. સિયાને એમ છે ને કે હું રુદ્રને હેરાન કરું છું. જો મારા દૂર જવાથી બધું ઠીક થઈ જતું હોય તો મને કોઈ જ વાંધો નથી. પણ મીરા, એવું પણ બની શકે ને કે સિયાને જે નથી ગમતું એ તારે નહીં કરવાનું. ભલે તારી મમતા ગમે એટલી હોય અને તને ગમે એટલી દયા અને પ્રેમ આવતો હોય, પણ તારે રુદ્રની સામે જોવાનું પણ નહીં, એને બોલાવવાનું પણ નહીં. બાય, શક્ય નથી. મીરાની સામે રુદ્ર રહે અને એનાથી દૂર રહી શકે શક્ય નથી. અને એથી સારું છે કે અમે અહીંથી જતા રહીએ અને હવે તમે અમને રોકવાની કોશિશ નહીં કરતા. ચાલો બાપુજી, આ ઘરનો માળો વિખાય ને એવું નથી ઈચ્છતો, પણ આ બધું સંજોગો કરાવે છે અને સંજોગોની સામે આપણે પરવશ હોઈએ છીએ. હજી પણ ના બા, એ લોકો અહીં રહેશે તો હું અહીં રહેવા નથી માંગતી. બાપુજી, અમારું અહીંથી જતું રહેવું જ યોગ્ય છે અને તો જ આ ઘરનો માહોલ સારી રીતે જળવાઈ રહેશે. ચાલો બાપુજી. જુઓ, હા યોગ્ય નથી, થોડા દિવસમાં બધું સરખું થઈ જશે. હું સિયાને સમજાવીશ. આદી, અમને ખબર છે કે અમારું અહીંથી જવું યોગ્ય નથી, પણ અમારે પણ બધું જોવું પડે ને. અરે વધારે શું થશે ભાઈ, એ એના પિયર જતી રહેશે, થોડા દિવસ રહેશે પછી હું એને તેડી આવીશ. પણ તમે જુદા રહેવા જતા રહેશો તો આપણે પછી ક્યારે ભેગા થશું ભાઈ? આદિ, તને સાચી વાતની હકીકત ખબર નથી. સિયાને એમ છે કે મીરાને સંતાન નથી, એટલે એ રુદ્ર ઉપર ખરાબ નજર રાખે છે. તો એના વિચારો ખોટા છે, એવું તો બની જ ના શકે. એને ઘણી વાર સમજાવવાની કોશિશ કરી છે કે એમનો પ્રેમ છે, એના સિવાય બીજું કંઈ જ નથી. એને આ સમજાતું નથી ભાઈ. નહીં સમજાય, આથી જ તો અમે અહીંથી જવાનો નિર્ણય કર્યો છે. સારું, અને આપણે મળતા રહેશું ને, અને અમે અહીંયાથી જતા રહેશું તો તું આવજે, આપણે મળતા રહેશું, એમાં કંઈ તમે ચિંતાની જરૂર નથી. સારું બાપુજી, હવે હા બેટા, જેવી તમારી મરજી. મોટા ભાઈ, ભાભી. Thank you.
સારું બાપુજી, મેં ઘરની વ્યવસ્થા કરી નાખી છે અને એડ્રેસ હું તમને મોકલી આપીશ. તમે આમ આવતા જતા હોય ને તો આવતા રહેજો, ઠીક છે? મમ્મી પપ્પાનું ધ્યાન રાખજો. આદિભાઈ, મારા રુદ્રનું ધ્યાન રાખજો. બસ મળી ગઈ તને શાંતિ? ભાઈ ભાભીને જુદા કરીને તું તો બહુ ખુશ થઈ હશે નહીં? પણ તે બીજા બધાને દુખી કરી દીધા છે. આદિ, એવું કંઈ નથી. મેં જે કંઈ પણ કર્યું છે ને એ બધું આપણા દીકરા માટે કર્યું છે. આદિ, તમને એવું નથી લાગતું કે ભાભીની કેવી ખરાબ નજર હતી રુદ્ર પર? નજર તો તારી ખરાબ છે. અરે, ભાભીને તો એક માની જેમ માં જેવી જ મમતા હતી રુદ્ર માટે, પણ તને ક્યારે એ દેખાણી જ નહીં. તો મેં ભાભીને ના પાડી હતી કે રુદ્રને વોકરમાં ના બેસાડતા, તો શું કામ બેસાડ્યો? શું બોલી તું? ભાભીએ રુદ્રને વોકરમાં બેસાડ્યો તો એમ? હા. ના, અરે રુદ્રને વોકરમાં મેં બેસાડ્યો હતો અને પછી હું ઓફિસ જતો રહ્યો હતો અને ત્યારે તે મેં ભાભીને બૂમ પાડીને બોલાવ્યા હતા કે ભાભી તમે રુદ્રનું ધ્યાન રાખજો અને હું ઓફિસ જાઉં છું. શું વાત કરો છો તમે? મને તો એવું લાગ્યું કે ભાભીના લીધે રુદ્ર પડ્યો અને મેં ભાભીને ના કહેવાના વેણ કહ્યા અને ભાભી બિચારા કંઈ બોલ્યા પણ નહીં. આ મારી જ ભૂલ છે. મેં જાણ્યા વગર જ ભાભીને બધું કહી દીધું. અરે વિચાર તો કર કે જો તું જેવું વિચારતી હતી એવું ભાભીના મનમાં હોત તો એ આ ઘરમાંથી ન ગયા હોત. જ્યારે તું બોલીને કે અમે આ ઘર છોડીને જતા રહીશું ત્યારે એ આપણને જવા દે, એના બદલે એ લોકો આ ઘર છોડીને જતા રહ્યા, આપણને અહીં જ રહેવા દીધા. આદિ, ભૂલ મારી છે. હું મમ્મી પપ્પાને વાત કરીશ અને એ લોકોને પાછા આ ઘરે બોલાવી લઈશું. ખરેખર ભાઈ અને ભાભી હારીને પણ જીતી ગયા. કહું છો, આ ગોવિંદ જ્યારથી ઘર છોડીને ગયો છે તો કઈ એનું ફોન બોન કઈ ખબર અંતર છે કે નહીં? હા, એવો તો ફોન એનો કહેતો હતો કે મારા દોસ્તારનું મકાન છે એટલે અડધા ભાડામાં મળ્યું છે અને ધીમે ધીમે બધું સેટઅપ થઈ રહ્યું છે. ભલે એમ કહેતો હોય પણ મારું મન નથી માનતું. કદાચ મને ને તમને સારું લગાડવા માટે જે આવું બોલતો હોય, પણ મને એ ખબર છે કે ભર્યા ઘરમાંથી જુદા થવું અને જુદા થઈને નવું ઘર ચાલુ કરવું એ કંઈ ખાવાના ખેલ નથી. હા, આપણે જાણીએ છીએ કે રાજી ખુશીથી આ ઘર છોડ્યું નથી, પણ સંજોગો જેવા હતા અને આપણે આ નિર્ણય લેવો પડે એમ હતો. બે નોખા નોખા રે અને બેને શાંતિ અને આપણે ઘરમાં શાંતિ. મને તો ક્યાંય શાંતિ જેવું લાગતું નથી. મને પણ. મમ્મી, જ્યારથી ભાઈ ભાભી આ ઘર છોડીને ગયા છે ને ઘર સાવ ખાલી ખાલી લાગે છે. મને તો ખોટો વહેમ હતો કે મારા દીકરાને ભરખી જશે, પણ એવું કંઈ ન હતું. હું જ ભાભીની મમતાને ઓળખી ના શકી. ભાભી અહીંયા હતા ને ત્યારે એમની પાસે રુદ્ર ખુશ હતો. મમ્મી, શક્ય હોય તો એમને ફોન કરીને પાછા બોલાવી લ્યો ને, એ માની જાય તો. સિયા,
મીરા તારી ગેરસમજથી અને તારા વર્તનથી જુદી થઈ છે. હવે મારા ફોન કરવાનો શું મતલબ છે? શું તું એમ માને છે કે હું ફોન કરીશ અને એ આવી જશે? નહીં, દરેકને પોતાનું સ્વાભિમાન હોય, એમી નમી ન જાય. પણ મમ્મી, કોશિશ કરવામાં શું જાય છે? તમે એકવાર ફોન તો કરો. હા સારું, ઠીક છે, તારા કહેવાથી હું ફોન તો કરું છું, પણ મને નથી લાગતું કે આવવા માટે હા પાડે. તમારી પાસે ફોન હોય તો આપો ને. હલો. હલો મીરા, હું મમ્મી બોલું છું. હા, બાપુજીનો નંબર સેવ જ છે, બોલો ને. મીરા, તારા ગયા પછી અફસોસ તો ઘણો થયો અને ખબર નહીં કેમ તારી ગેરહાજરી બહુ સાલે છે. બેટા, ઘર હોય ત્યાં આવું તો ચાલ્યા કરે, ભૂતકાળ બધો ભૂલીને ઘરે આવી જા ને બેટા. બા, પહેલાં તો તમે રડવાનું બંધ કરી દો. અમે લોકો તમારાથી દૂર જરૂર રહીએ છીએ, પણ અમારા મન હજુ ત્યાં જ છે. અમારા દિલની બધી લાગણીઓ હજી ત્યાં જ વસે છે, એ જ ઘરમાં તમારા બધાની પાસે. તો પછી કેમ તું આવું કરે છે? આવી જા ને. બા, હું તમારા બધાની સલામતી માટે આવું કરી રહી છું. સિયાને એમ હતું ને કે રુદ્રથી દૂર રહીશ તો રુદ્ર શાંતિથી રહેશે, એટલે જ મેં આ ફેસલો કર્યો છે. છોડો એ બધું, સાંભળો મારી વાત. મારે સારા દિવસો જાય છે અને જે હોસ્પિટલમાં મેં ફાઇલ કરાવી છે ને, એ મારા ઘરથી બહુ નજીક છે, એટલે અત્યારે તો મારે અહીંયા જ રહેવું પડે એમ છે. પણ મીરા, મીરા, હું તને વચન આપું છું, તારે જ્યારે જ્યારે જવાનું થશે ને ત્યારે અહીંયાથી તને કોઈ ને કોઈ લઈ જશે. આવી જા ને. એ એટલું પણ દૂર નથી ને કે તું ના જઈ શકે. એમ ઘડી ઘડી ફેસલા ના બદલાય, થોડો ટાઈમ રહેવા દો, બધું ઠીક લાગવા માંડશે ને એટલે અમે આપોઆપ સામેથી આવી જશું. પણ અત્યારે હું નહીં આવી શકું. અને હા હા, સારા સમાચાર સિયાને, બાપુજીને, બધાને આપી દેજો કે હું હવે વાંઝણી નથી. ના બેટા, ના, કટ નહીં કરતી. બેટા, તું મને એમ કે, તું એમ કહે છે કે હવે ત્યાં આવવાનું શક્ય નથી? શા માટે બેટા? ઘરથી નિરાશ અને નારાજ થઈને કોણ બચી શક્યું છે? આવી જાને પ્લીઝ. બા, એ જે હોય તે, અત્યારે બધાને ખાલી સારા સમાચાર આપી દેજો, હું પછી ફોન કરીશ. જય શ્રી કૃષ્ણ. શું કહ્યું બા? મીરા ભાભી, બા. બેટા, મીરા એ સારા અને નરસા બંને સમાચાર આપ્યા. બોલો, પેલા કયા સાંભળવા છે, સારા કે નરસા? સારા સમાચાર સાંભળવાના હોય ને, બોલ ને જટ, હું કીધું એને? તો સાંભળો, સારા સમાચાર એ છે કે હવે મીરાને હવે વાંઝ્યા મેણું નહીં સાંભળવું પડે, એને સારા દિવસો જાય છે. હા, શું વાત કરો છો? હા, ખરેખર આ તો બહુ સારા સમાચાર હૈ પણ. હા મમ્મી. હા, હવે હવે નરસા સમાચાર સાંભળવા પણ તૈયાર થઈ જાઓ. એણે એમ કીધું કે હવે હું ત્યાં નહીં આવું, કારણ કે સિયાએ મારા પર જે વેમ કર્યો છે એના બાળકને લઈને, એટલે હવે ત્યાં આવતા મારો પગ નહીં ઉપડે. અને મને જ્યારે એવું લાગશે કે હવે આવવા જેવું છે ત્યારે હું આવીશ. કોને ખબર એને એવું ક્યારે લાગશે. સારા દિવસો જાય છે એટલે દિવસે દિવસે એની પરિસ્થિતિ કેવી થવા માંડશે, એ અહીંયા નહીં જ આવી શકે.
એણે એમ કીધું કે દવાખાનું મારા ઘરની બાજુમાં છે, તો મેં કીધું અહીંયાથી કોઈ પણ તને લઈ જશે, પણ છતાંય એકની બે ન થઈ અને ના પાડી દીધી. તમે કાકા બની ગયા છો, મોટા ભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો છે. શું વાત કરે છે? અરે આ તો ગુડ ન્યૂઝ કહેવાય. અરે વાહ, સરસ. અને હા, બીજું હું શું કહેતી હતી કે મમ્મી ને પપ્પા હમણાં ત્યાં જવા માટે નીકળવાના છે અને બે ચાર દિવસ ત્યાં રોકાવાના પણ છે. હા તો એક કામ કર ને, તું પણ એમની સાથે જજે, ત્યાં કંઈક કામમાં મદદ કરાવજે અને હું સાંજે ઓફિસથી આવીને સીધો ત્યાં જ આવીશ. સારું? સારું સારું, ચાલ. અલા જેનિસ, આ ઓલા ચૂંટણીમાં તું બધાની વાહે હઈસો હઈસો કર્યા કરે છે, તને કઈ ભાન પડે છે? હું આમ ડોકું ઓલાવ્યા કરશો એની વાહે ધોડા ન કરે આંધળાની જેમ. એ ચૂંટણી પતી જાય ને પછી તને લાત મારીને મોકલી દે, કોઈ મફતના ભજીયા નહીં ખવડાવે, ત્યાં નહીં વડાપાઉં ખવડાવે. આપણે આપણું કામ કરવાનું હોય, જાતો નહીં હવે. રખડવામાંથી ઊંચો આવે નહીં. કઈ કામ ધંધો કરતો હોય તો સારું. ચાલો મોટા પપ્પા, હું આવ્યો, મારે થોડું ઓફિસ નું કામ છે એ પતાવી દે. હા ઘરના કામ કર બધાય. હરીભાઈ. હા સર. સવાર સવારમાં એક ગુડ ન્યૂઝ સાંભળો. આમ તો જો કે તમને ખબર જ છે કે આપણી કંપની દર વર્ષે 20 એમ્પ્લોયને ફોરેન ટૂર માટે ટ્રીપ માટે લઈ જાય છે, તો એ 20માંથી આ વખતે તમારું નામ પણ સિલેક્ટ થયું છે અને ડાયરેક્ટ આપણે અહીંયા અમદાવાદથી ફ્લાઇટ છે અને તમારે કપલમાં આવવાનું રહેશે. બરાબર? અરે વાહ, તો સારા સમાચાર છે. હા તો તમારું નામ ફાઇનલ જ કરો ને. પણ સર, મારે 10 વર્ષનો બાબો છે. હા, એટલે એને મૂકીને અમે લોકો બહાર કેવી રીતે જઈ શકશું? જુઓ, મને થોડો સમય આપો, મારે જરા વિચારવું પડશે. ઠીક છે, તમે સાંજ સુધીમાં વિચારી લો અને મને જાણ કરો. હા ઓકે. શું થયું? કોનો ફોન હતો? અરે ઓફિસમાંથી બોસનો ફોન હતો. એ કહેતા હતા કે આ વર્ષે વિદેશ ટૂર માટેનું પેકેજ નક્કી થયું છે અને તને પણ અમે બહાર મોકલવા માગીએ છીએ ટૂરમાં, પણ તમે લોકો કપલમાં જ જઈ શકશો. હવે કપલમાં જશું તો હા, રુદ્રનું શું થશે? પણ મારે તો જવું જ છે આ ફરવા. જવું તો મારે પણ છે, પણ રુદ્રનું પણ વિચારવું પડશે ને. હું શું કહું છું, ફોરેન તો જવાનું થાય જ છે, તમારે જે કરવું હોય ને એ કરજો, પણ હું તો જવાની જ છું. અરે યાર, હવે તું આને અંદર મૂકીને આવ, સુડાવીને જજો. ના ના ના, ચલો ચલો ચલો. અરે પપ્પા, હવે તમે જ કહો કે રુદ્રને એકલા મૂકીને તો ન જ જઈ શકાય ને, અને સિયા મને નથી લાગતું માનશે, એને તો ફરવા જવું જ છે. સિયા જો, રુદ્રને આપણે ઘરે મમ્મી પપ્પા પાસે મૂકીને તો ન જ જઈ શકીએ, એ આ ઉંમરે રુદ્રને કેવી રીતે સાચવી શકે? તો આપણે રુદ્રને સાથે લઈને જઈશું, પણ જવાનું તો છે જ. 15 દિવસ માટે આપણે બહાર જઈએ છીએ અને ત્યાંનું વાતાવરણ રુદ્રને સેટ ન થાય, અરે એ માંદો પડશે. ત્યાં આપણે સાથે લઈને એને ફરવા માટે એ તો શક્ય જ નથી. અને બીજી રહી વાત કે આપણે બંને બહાર જઈએ અને એ ઘરે એકલો રહે, એ પણ શક્ય નથી. એટલા માટે હું કહું છું કે આપણે પછી ક્યારેક જઈ આવશું, અત્યારે માંડી વાળીએ. પણ બેટા, કંપની જો તમને બધાને ફ્રીમાં પ્રવાસમાં લઈ જતી હોય તો પછી ના શું કામ પાડ્યું આપણે? આમે આપણે છે ને
ત્રણ ચાર લાખ રૂપિયા ભાંગવીને તો વિદેશ પ્રવાસ કરવા ન મળે આપણને. તો રહી વાત રુદ્રની, તો રુદ્રને હું અને તારી મમ્મી બંને સંભાળીશું. અરે તમે આ કેવી વાત કરો છો? તમે તો કહી દીધું કે રુદ્રને અમે રાખીશું, પણ તમને ખબર છે મારાથી હવે એ બધું થાય? અને એક બે દિવસ હોય તો ઠીક છે, 15 દિવસ કેવી રીતે સાચવો એને? એ કેવી રીતે શક્ય છે? એને રાખવો, ખવડાવવો, પીવડાવવો, નવડાવવો, એ બધું કંઈ મારાથી હવે થાય? ના ના, એ તો શક્ય નથી. થોડુંક તો વિચારો, પછી આ બધું મારા પર આવી જાય અને હું એકલી કેટલુંક સંભાળું? આ ઘરના કામ, તમારા કામ, રુદ્રનું કામ, એ બધું મારાથી એકલીથી કેવી રીતે થઈ શકે? હવે મારી એ ઉંમર થઈ છે, હું થોડી કરી શકું? એ બધું થઈ જાય જો તારે કરવું હોય ને તો. આપણે બે જણા હોય, પછી બીજા હોય કોણ? થોડી રસોઈ બનાવવાની હોય, બાકી છોકરાને સાચવવાનો હોય સવાર સાંજ. તમે તો બોલી લીધું કે આપણે બે જ જણા હોઈએ, પણ બે જણનું રાંધવાનું તો ખરું ને? ખાલી વધારાની ને રોટલી ઓછી હોય, બાકી તો બધું એમનું એમ જ હોય. અને બસ બે જણનું રાંધવાનું કામ, કામ ક્યાં જાય બધાય ઘરના? જો તમારે જે કરવું હોય તે કરો, પણ મારે સાંજ સુધીમાં જવાબ આપવાનો છે. મમ્મી આપણે એક કામ કરીએ તો, નૈનાબેનને આપણે થોડા દિવસ અહીંયા રોકાવા માટે બોલાવી લઈએ તો. હા હા, એ વાત સાચી. જો નૈના આવી જાય ને તો 15 દિવસ ક્યાંય નીકળી જશે. હું, તારા બાપુ અને નૈના બધાય મળીને અમે લોકો સાચવી લેશું બધું. ઊભી રહો, હું હમણાં જ ફોન કરું. મને ફોન આપો ને. મને ખબર છે મારી દીકરી ક્યારેય ના નહીં પાડે. હમણાં જ ફોન કરું. હેલો. હા નૈના, કેમ છે બેટા? જય શ્રી કૃષ્ણ. નૈના, તારું એક કામ પડ્યું છે. તું અહીંયા 15-1 દિવસ આવી શકે ઘરે? અરે આદિને ને સિયાને છે ને ફોરેનની પેકેજ મળ્યું છે ને, એ લોકોને ટૂરમાં જવાનું છે, પણ રુદ્રને મૂકીને જવાનું છે. હા તો તું આવી શકે બેટા? તો આ હું, તું, તારા બાપુ, આપણે બધાય મળીને 15 દિવસ કાઢી નાખીએ. સારું બેટા. ના હવે અમે અમારી રીતે કરી લેશું. જય શ્રી કૃષ્ણ. મમ્મી શું કહ્યું નૈના બેન? ના, એણે તો ના પાડી. એ કે મારા સાસુ સસરા આટલા બધા દિવસ માટે ન આવવા દે. મમ્મી હું એક કામ કરું તો, મારી બેનને ફોન કરી નહીં બોલાવી લો. હા તો પણ ચાલે. એક મિનિટ આપો ને ફોન. હલો. હા કેમ છે? બસ હું તો મજામાં. તું એક કામ કર ને, થોડા દિવસ અમારા ઘરે રહેવા માટે આવી શકે છે. હું ને તારા જીજુ ફોરેન ટૂર માટે જઈએ છીએ, તો રુદ્રનું ધ્યાન રાખવા માટે. શું એક્ઝામ છે? ઓ કાંઈ નહીં, સારું ચાલ. હા ભાઈ, એને પણ એક્ઝામ છે. સિયાઓ, જો અત્યારે તમારી જેઠાણી મીરા અહીંયા હોત ને તો તમારે આ બધાને ફોન ન કરવા પડત. પણ નહીં, તમને તો મીરા બહુ વાતે વાતે નડતી હતી, દરેક વાતમાં તમે એને ઉતારી પાડતા હતા. સાચી વાત છે તમારી, પણ હવે જો આપણે મીરાને ફોન કરીને કહીએ ને તો એ પણ ના જ પાડશે. અને હવે આમ પણ એને 6 મહિનાનું બાળક છે, હવે એ એના બાળકને રાખે કે તમારા છોકરાને રાખે? એ તમે બધા છે ને હજી ભૂલ કરો છો. અમારી મોટી વહુ મીરાને એકવાર ફોન તો કરી જુઓ, એટલે ખબર પડે તમને. હેલો. હા ભાભી કેમ છો? બસ મજામાં. સિયા તું કેમ છે? બસ મજામાં. ભાભી તમારું એક કામ પડ્યું હતું. હા બોલ ને, શું હતું? હું ને તમારા દિયર 15 દિવસ માટે ટૂર પર જઈએ છીએ, તો રુદ્રને અહીંયા મૂકીને જવાનું છે.
તો તમે 15 દિવસ માટે આ ઘરે આવશો? અરે ગાંડી, હા તે કઈ પૂછવાની વાત છે? તમે લોકો જવાની તૈયારી કરવા માંડો, હું કાલે જ ત્યાં આવતી રહીશ. અને હા, રુદ્રની ચિંતા કરવાની જરાય તારે જરૂર નથી. હું છું ને, હું એને સંભાળી લઈશ. ભાભી થેન્ક યુ, તમે તમારું બહુ મોટું ટેન્શન દૂર કરી દીધું. થેન્ક યુ સો મચ. અરે પાગલ, પરિવારના સભ્યોને તો કંઈ થેન્ક યુ કહેવાતું હોય? તું બસ જવાની તૈયારી કર અને રુદ્રની ચિંતા બધી મારા ઉપર છોડી દે. સારું ભાભી, તો તમે આવો છો ને કાલે? હા, હું કાલે સવારે જ નીકળી જઈશ. સારું, તો પછી હું પેકિંગ શરૂ કરી દઉં. ભલે, બાય. બાય. શું કીધું? મમ્મી, ભાભીએ કહ્યું કે તમે તમારે જાઓ, હું કાલે સવારે આવી જઈશ. શું વાત કરે છે તું? જોયું સિયા બેટા, તે એક ફોન કર્યો અને તને એને જરાય કોઈ બહાનું નથી કાઢ્યું. એને પોતાને પણ 6 માસનું સંતાન છે અને તેમ છતાં એ તૈયાર થઈ ગયા પરિવારની ખુશી માટે અને ખાસ કરીને તમારી બેની ખુશી માટે. એને ખબર છે કે આવી તક વારંવાર નથી મળતી હોતી, પણ તમારી ગેરહાજરીમાં રુદ્રને સાચવવો એ પણ એના માટે એક મોટી શરત. કારણ કે બે બે બાળકોને સાચવવા એ આસાન ન હોય. રાત દિવસ એક સૂતું હોય તો એક જાગે, એક જાગતું હોય તો બીજું સૂતું હોય, અને બેને ખવડાવવા, પીવડાવવા, નવડાવવા, ધોવડાવવા આ આસાન કામ નથી. તેમ છતાં પણ એનો સંતાન પ્રત્યેનો પ્રેમ જ એટલો અગાઢ છે ને કે એને એ બધું કામ કરવું છે ને આસાન લાગે છે. અને એમાંય આપણા ઘરના જ્યારે હોય ને એ જ કામ લાગે બેટા. હા પપ્પા, હું હવે બધું સમજી ગઈ છું. તમે એકવાર ભાભીના ઘરમાં તો આવવા દો, પછી હું એમને આ ઘર છોડીને જવા જ નહીં દઉં. ચાલો તો હવે હું પેકિંગની તૈયારી કરું. હા. ના, મને થયું કે તમે આવો પછી આપણે સાથે મળીને જ કરીએ ને. એમને રુદ્રની યાદ આવતી હશે. રુદ્રને મમ્મીની યાદ આવે છે, પપ્પાની યાદ આવે છે. આવે છે બેટા, ચિંતા નહીં કર. લે લે, આને તું રાખ લે. હા છે ને, રહેતો નથી. તારા એનો જીવ છે ને તારામાં બહુ છે. આ જો, અને જો સિયાને ખબર પડી ને તો અમારો બેયનો વારો છે. શું છે બેટા? હા, કે એના દીકરાને અમે રડાવીએ છીએ. ના બેટુ, દીકરો દીકરો થાકી ગયો ભાઈ, થાકી ગયો માર દીકરો. એને ડોગ બનાવવો પડશે. હા, દૂધ બેટા, આ ડોગી કે છે? તો ભાવ છો કે ભાવ આવ્યો છો? છો છો છો, ડોગી 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 કે છે? દૂધ છો? ઓ છો કે રક્ષ દીકરો કે છે? ડોગી કે ભાવ કે માં? ઓય ચાલ, ઓય ઓ મીરા, સાચું કહું તો રુદ્રને હંમેશા પોતાના દીકરાની જેમ જોયો છે, અને એટલે જ ભગવાને આપણો આટલા વર્ષનો ખાલી ખોડો પણ ભર્યો છે. ગોવિંદ, ગમે એમ તો હું એની મોટી માં છું ને. ભલે સિયા ના માને, ભલે સિયાને તકલીફ પડતી હોય કે હું એને આ બાજુ આમ જો આમ જો તો જો.
જો કોક આવ્યું. લે લે ફોન કોનો છે? હે જો યો માં પણ સિયા તારે બી નફરત કરે છે, છતાંય એ તને રુદ્રને સોંપીને ગઈ છે, એટલે એના મનમાં એટલું બધું કંઈ ન હોય. એ તો કદાચ ભલા આપણને બાળક નહીં હતું ને, એટલે એના મનમાં ખોટી ધારણાઓ બેસી ગઈ હોય. સાચી વાત છે, જે હોય તે. હવે શાંતિ છે ને, બસ સિયા આવે ને એટલે હું એની સાથે બધી વાત કરી લઈશ, કે એને હજુ પણ જો મનમાં કંઈ હોય ને તો એ કાઢી નાખે. સારું સારું તો હું જઈ આવીશ. એમ પણ રુદ્રને સાચવવો છે ને, કઈ ખાવાના ખેલ નથી, તું સાચવી શકે. સાચી વાત છે, મમ્મી પપ્પા બહાર ગયા છે ને એટલે મારું લોહી પી લે થોડાક દિવસ. શું છે દીકરા, શું શું મારા પેટ થાકી ગયો, સૂઈ જાવ. હાલ 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 લક્ષ છો લે છો જો લક્ષ ક્યાં છે? હે રુદ્ર, લક્ષ ક્યાં છે? એટલે નિંદર આવે છે, એવું હોય ને તો હું એને સુવડાવી દઉં. બેટા પડી જાય મારા દીકરા, તને થોડી વાર રમાડી દઉં અને પછી તને સુવડાવી દઉં. ઠીક છે બેટા. આ છોકરાઓ ઘરમાં કિલકિલાટ કરતા હોય એ કેટલું ગમે નહીં, અને એમાંય આ મીરા બહુએ બે છોકરાને એટલા પ્રેમથી જતન કરે છે ને, એવા હાચવી લીધા છે ને કે ઓલા બે આપણા નાના વહુ અને દીકરાને ફરવા જરાય તકલીફ પડતી નથી. સાચી વાત છે તમારી, ત્યાર સુધી મને એવું લાગતું હતું કે મીરાને છોકરા સાચવતા નથી આવડતું, મીરા આવી છે પણ આજે મેં જોયું એ પોતાના બાળક કરતાં પણ સિંહાના બાળકને કેટલું સારી રીતે સાચવતી હતી. એકવાર એનું છોકરું રડે ને તો રડવા દેતી હતી, પણ રુદ્રને તો એણે જીવ કરતાંય વાલો હોય ને એવી રીતે રાખ્યો છે. અમે એને પહેલેથી છોકરા ખૂબ ગમતા હતા. સાચી વાત છે, સમય પ્રમાણે એનો ખોળો ભરાઈ ગયો, આપણે રાજી છે. પણ એને જે જવાબદારી નિભાવી ને નાની વહુના દીકરાને રુદ્રને સાચવવાની, એ કોઈ છે ને એની હગી માસી હોય ને તો એવી જવાબદારી ન નિભાવે, એવી જવાબદારી નિભાવી છે ને તો. અરે અત્યારે મેં જોયું ને કેવું રમતા હતા, અને એમાંય તે રુદ્ર તો બા 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 કરીને એના ખોળામાં બેસી જતો હતો. હા, ખૂબ રમતિયાળ છે અને બેને ગમે છે બધું. એને બહુ માયા છે હો. હા, મીરાની, મીરાને બે છોકરાઓની ખૂબ માયા છે અને ખૂબ પ્રેમથી જતન કરે છે. બસ બીજું આપણે શું જોઈએ વડીલોને? ભગવાન એને છે ને બધા એનો પ્રેમ આમને આમ રાખે ને, બીજું આપણને શું જોઈએ હવે? હા સાચી વાત છે તારે, જોતો જોતો એ કેવો કરે છે. લે બેટા લે, ભૂખી નથી, ભૂખ નથી માર દીકુ, શું કરું એ આપણે હિંચકા ખાઈએ. જો એ મમ્મા પાસે હિંચકા, જો 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 એ રુદ્ર હિંચકા ખાય, રુદ્ર હિંચકા ખાય. હા દાદા પાસે જવું, ક્યાં જવું છે? એ ઘોડો ઘોડો રમીએ, ચલો
મન લાગે જાયને સુડાય લે આ લેતી જા બાય ગુડ નાઈટ. એ જોયું મીરા પાસે જતા ચૂપ થઈ ગયો. હા આ છે ને આમ તો છોકરા થકવી નાખ્યા, આ એકલી મીરા બેયને કેમ રમાડતી હશે ને. હા તો ઈ જાણે. હા અને પાછી અમે સાહસતી ને હસતી નહીં તો છોકરાઓ કેવું કેવરાવતા હશે એને. તોય તે એક રોતું હોય તો એક હસતું હોય પાછું બીજું રોવા મળે. એમાં દિવસ તો નીકળી જાય પણ રાત નો નીકળે પાછી. ઈ તો ઠીક પાછા બેવ મળીને એને ખાવાય નહીં દેતા હોય. હા છતાં છે ને કેટલું હસતા મોડે બે દીકરાઉન રાખે. સાચે હો આપણે છે ને ખોટું જ માનતા હતા કે મીરા આવી છે મીરા તેવી છે, પણ અત્યારે જો મીરાએ બધું સાચવી લીધું. ખૂબ સરસ રીતે સાચવું છે. હા રુદ્ર છે એ આના મોઢા પર થાક નથી લાગતો, પણ આજો કેટલો થાકી ગયો છે. એ રુદ્ર છે ને હમણાં જે મીરા એને હુડાઈ આવી છે. કેમ હવે પેટમાં દુખે છે? 15 દી યાદ નહોતું આવ્યું કે રુદ્ર રડે છે કે હસે છે. ના એને રમાડવું હતું એટલા માટે કહેતો. ના ના એ હજી જાગતો જ હશે, અને હજી તો એને ખાધું ને દૂધ પીધું ને હમણાં, એટલે અમે જ કીધું ઘડીક વાર એને સુવડાયા. ઓકે. અરે આવી ગયા તમે લોકો. ભાભી કેવી રહી ટૂર? બહુ સરસ. ભાભી ખરેખર તમે સાબિત કરી દીધું કે ઘરના એ ઝાપડા બાકી પારકી આશા એ સદા નિરાશા. ભાભી અમે તમારા હિસાબે શાંતિથી ફરી શક્યા, અને હું તમારા સંતાન પ્રેમને સમજી ના શકી. મેં તમને ના કહેવાનું કહ્યું છે, પણ હવે પછી મારે તમારી માફી માંગવી પડે ને, એવો હું તમને મોકો ક્યારેય નહીં આપું. ગાંડી છોડે બધી વાત, અને તું મને એ કે મારા માટે શું લઈને આવી છે તું? ભાભી એમ તો હું બધા માટે કંઈને કંઈ લાવી છું, પણ તમારા માટે તો કંઈ સ્પેશિયલ બહુ બધી વસ્તુ લાવી છું, તમે જોઈને ખુશ થઈ જશો. જોઈને બહુ બેટા, આપણા હોય ને એ કાયમ આપણા જ રહે, બાકી પારકા એ પારકા. અને એવલી કહેવત છે ને કે ડુંગરા તો છે ને દૂરથી રળી હમણાં, એટલે જે આપણા હોય ને એના પર ભરોસો મુકાય, અને એને સાબિત કરી આપ્યું. જોયું ને તે બાપુજી, મેં જે કર્યું ને એ મારી ફરજ હતી, અને કોણ કહે છે કે જન્મ આપવાથી જ માં બનાય છે? માની મમતા છે ને એ ક્યારેય વાંઝણી નથી હોતી. સારું થયું તમે લોકો આવી ગયા, હવે અમે પણ વહેલી તકે નીકળી જઈએ. કેટલા દિવસથી ઘર બંધ પડ્યું છે, તમે આવી ગયા ને એટલે હવે અમે લોકો પણ જતા રહીશું. ભાભી બસ આવું બોલવાનું બંધ કરો, હવે તમારે ક્યાંય નથી જવાનું, તમારે આ ઘરમાં અમારી સાથે અહીં જ રહેવાનું છે. અને હા હવે કોઈ દિવસ આ ઘર છોડીને જવાનું નામ ના લેતા. હા ભાભી સિંહાની વાત સાચી છે, હા મારે જ કહેવું હતું, પણ સિંહાએ કીધું એટલે મને વધારે ખુશી થઈ કે ખરેખર હવે આ ઘરમાં મજા આવશે, કારણ કે આટલો સમ તો અમે લોકોએ ક્યારે જોયો જ નથી. આવો બેટા, નાનીઓનો આગ્રહ છે ને તો તમે બંને બહેનો બનીને આ ઘરમાં રહો અને શાંતિથી આનંદ કરો. અને બેટા ઘર હોય ત્યાં બે વાસણ તો ખખડે જ, પણ કહેવાય છે ને કે ડાંગે માર્યા પાણી ક્યારે નોખા ન થાય, એ તો ભેગાના ભેગા જ રહે. કાંઈ વાંધો નહીં, તમે બધા કહો છો ને તો અમે લોકો રોકાઈ જઈએ છીએ, આમ પણ મને ત્યાં નથી ગમતું, આખો દિવસ એકલું એકલું લાગ્યા કરે છે. અને હવે સિયા મારી દેરાણી નહીં પણ મારી બેન બની ગઈ છે ને,
એટલે હવે મારે પણ અહીંયા જ રહેવું છે.